મધ્યમવર્ગીય પરિવારને નવી શરતમાંથી જૂની શરતમાં પોતાના પ્લોટને ફેરવવા અંગે તંત્ર અને સરકારના વાંકે થઈ રહેલ અન્યાય દૂર કરવા બાબતે ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપની આગામી જાન્યુઆરીના 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ભુજની તમામ રિલોકેશન સાઇટના તેમજ અન્ય ભૂકંપ અસરગ્રસ્તોને પોતાની જગ્યાને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવાના પ્રીમિયમ અંગે થઈ રહેલ અન્યાય દૂર કરવા માટે કોંગ્રેસ પક્ષ તરફથી રજૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2001ના ભૂકંપમાં પોતાના ઘર ગુમાવનાર ભુજવાસી ફ્લેટ ધારક અને ભાડુઆત પરિવારોને ભુજમાં 4 રિલોકેશન સાઇટ ઉપર પૂરેપૂરી કબજા કિંમત વસૂલી પ્લોટ ફાળવાયા હતા. તે સમયે 5 વર્ષ પછી તે પ્લોટ આપમેળે નવી શરતમાંથી જૂની શરતમાં તબદીલ કરવાની જોગવાઈ કરાઈ છે તેવા વચન અપાયેલ છે. આ ભૂકંપગ્રસ્ત લોકો પાસેથી પ્લોટની પૂરેપૂરી કિંમત ઉપરાંત ડેવલપમેન્ટ ચાર્જ પણ સરકાર દ્વારા વસૂલ કરાયેલ છે, પરંતુ અન્ય વચનોની માફક તંત્ર અને સરકાર દ્વારા 5 વર્ષની સમયમર્યાદા બાદ પણ 2007 સુધી આ પ્લોટને નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે વસૂલવાના પ્રીમિયમ અંગે કોઈ જ કાર્યવાહી કરાઈ નથી અને આ પ્રશ્નને ટલ્લે ચડાવાયો છે. ભુજના અસરગ્રસ્ત લોકોએ આ બાબતે વારંવારની રજૂઆત સરકાર અને સ્થાનિક ચૂંટાયેલ પ્રતિનિધિઓના કાન સુધી પહોંચાડી છે, પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે આ અસરગ્રસ્ત લોકોને ખુશ કરવા હાલના સત્તાધારી પક્ષના ધારાસભ્ય નિમાબેન આચાર્યએ ચૂંટણી જીતવા અસરગ્રસ્ત લોકોને પોતાના પ્લોટ જૂની શરતમાં ફેરવાઈ જશે અને તેનું પ્રીમિયમ પણ વસૂલી અને આ પ્રશ્ન ઉકેલાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. પરંતુ લોકોની આશા હંમેશાની જેમ ઠગારી નીવડી. આજે ધારાસભ્યએ આ બાબતે મૌન છે, જે ભુજના આ અસરગ્રસ્ત લોકોને અકળાવે છે. ભુજની 4 રિલોકેશન સાઇટના લોકોએ માત્ર મત જ નથી આપ્યા, પરંતુ જમીનની પૂરી કિંમત અને ડેવલપમેન્ટ ચાર્જ પણ આપ્યો છે. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરીથી આ અસરગ્રસ્ત લોકોને પોતાની મિલકત નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે પ્રીમિયમ વસૂલવાની કાર્યવાહી સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે આ સંબંધે પ્રીમિયમના કોઈ પણ ભાવ નક્કી કર્યા વગર મિલકત ધારકો પાસેથી સરકાર જે પ્રીમિયમ પાછળથી નક્કી કરે તે ભરી આપવાની બાંહેધરી લેવામાં આવે છે. આ બાબતે જ્યારે નાના અને મધ્યમ વર્ગીય પરિવાર સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે કચ્છમાં મોટા મોટા ઉદ્યોગોને ટોકન ભાવે જમીન અપાઈ રહી છે અને ભૂતકાળમાં પણ અપાઈ છે, ત્યારે એક વખત પૂરી કબજા કિંમત અને ડેવલપમેન્ટ ચાર્જ ભરી નવી શરતનો પ્લોટ મેળવનાર ભૂકંપગ્રસ્ત મધ્યમ વર્ગીય પરિવારને ટોકન દરે પ્રીમિયમ વસૂલી તેમની મિલકત જૂની શરતમાં ટ્રાન્સફર કરવાની મંજૂરી સરકાર આપે અને આ માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી ભુજના ભૂકંપગ્રસ્ત લોકોને ન્યાય અપાવવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત તમામ રિલોકેશન સાઇટ વિસ્તારમાં પીવાના પાણી, રસ્તા, ગટર જેવી મૂળભૂત પાયાની જરૂરિયાતો પણ ખરાબ હાલતમાં છે, જે બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી. અને આ માંગ સાથે ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજના પ્રમુખ સ્વામીનગર મધ્યે ધરણા યોજવામાં પણ આવ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાનારી છે, એના અનુસંધાને ભુજ નગરપાલિકાની ચૂંટણી ઉપર જ્યારે આવી રહી છે ત્યારે ભુજ શહેર કોંગ્રેસ સમિતિ વતી આજરોજ અમે ભુજ શહેરના વોર્ડ નંબર 11 એટલે કે પ્રમુખ સ્વામીનગર પાસે ધરણા પર બેઠા છીએ. અહીંયા બેસવાનું મુખ્ય કારણ એક છે કે અમે જનસંપર્ક અભિયાન જે છે આ નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ચાલુ કર્યું છે એના ભાગરૂપે પ્રથમ ચરણમાં આ પ્રમુખ સ્વામી વોર્ડની એટલા માટે પસંદગી કરી છે કે આ વિસ્તાર જે છે એ ઘણા ટાઈમથી ભારતીય જનતા પાર્ટીને ખૂબે ખૂબા મત આપતો વિસ્તાર છે, પરંતુ જ્યારે આજે આ વિસ્તારની સમસ્યાઓ જોઈ છે ત્યારે આપણને લાગે છે કે લોકોની આશા ક્યાંક ને ક્યાંક લાંબા સમયથી ઠગારી નીવડી રહી છે. આપણે અહીંયા જોઈએ તો ભૂકંપ સમયે પૂરેપૂરો ડેવલપમેન્ટ ચાર્જ લઈને અને પૂરેપૂરી કિંમત વસૂલીને જે પ્લોટ રાહત દરે આપવાની વાત થઈ હતી સરકાર તરફથી, તે આજે 20 વર્ષ પછી જ્યારે નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવવા માટે લોકો અહીંયા જાય છે ત્યારે એ લોકોને મોટા મોટા જંત્રીના ભાવ વધારો અને હાલના સમયના ભાવ લઈ અને એ પ્રીમિયમ વસૂલી અને ત્યારબાદ આ પ્લોટ જે છે એ જૂની શરતમાં ફેરવવાનું કહેવામાં આવે છે. આ સદંતર એમની સાથે ઠગાઈ છે. સરકાર જ્યારે
ઉદ્યોગપતિઓને, માનીતા ઉદ્યોગપતિઓને રાહત દરે પ્લોટ આપતી હોય. અહીંયા આજુબાજુમાં સરકારી જમીનો પણ જે છે એ ડેવલપર્સને કે બિલ્ડરોને રાહત દરે આપતી હોય, ત્યારે એક સામાન્ય માણસને, આ વિસ્તારના પ્રમુખ સ્વામી નગરના સામાન્ય માણસને હાલના જંત્રીના દરે જ્યારે પ્રીમિયમ લેવાની વાત કરે છે એ ખૂબ જ ગેરવાજબી છે. અને એના વિરોધની અંદર ભુજ શહેર કોંગ્રેસ સમિતિ આજે આ પ્રમુખ સ્વામીનગરની અંદર ધરણા પર બેઠી છે. અહીંયા અમે લોકસંપર્ક પર કરશું અને ત્યારબાદ આ વિસ્તારના અન્ય ઘણા પણ પ્રશ્નો છે. હમણાં જ સ્વામિનારાયણ એવન્યુ અને આજુબાજુના સોસાયટીના વિસ્તારના રહીશો અમને મળવા આવ્યા હતા અને ખાસ કરીને રસ્તા, પાણી અને ગટરના પણ મુખ્ય પ્રશ્નો છે, ત્યારે આ તમામ પ્રશ્ને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું છે. અને આવેદનપત્રની સાથે સાથે અમે કલેક્ટરશ્રીને જણાવ્યું છે કે આ જે છે ડેવલપમેન્ટ વિસ્તારની આપણી જે વાત કરી છે, વિકાસની વાતો કરીને, એ વિકાસની વાતો માત્ર રોડ ઉપર દેખાય છે. અંદરના રસ્તામાં જુઓ, અંદરના ઘરોમાં જુઓ તો ઘણી બધી પાણીની, રસ્તાની, ગટરની તકલીફો છે. આ તમામ સમસ્યાઓના અનુસંધાને અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને પ્રમુખ સ્વામીનગરની અંદર વોર્ડ નંબર 11ની અંદર સમગ્ર વિસ્તારની મુલાકાત લઈ જનસંપર્ક કરી ઓફિસરનું પણ અમે અહીંની સમસ્યાઓ બાબતે ધ્યાન દોરશું.